चैनल ने गुजरात गार्डियन आयोजित नवरात्रि महोत्सव नवरंगोत्सव में आप सौ महिलाओं स्वागत करूँ छूँ। गायत्री मंदिर योग मंडल हार्दिक स्वागत करूँ छूँ। आज आप सादा गरबा रास रमझट आटली आरती शणगार अने माटली शणगार आयोजन करू छे। अमारा कार्यक्रम प्रायोजक है यूरो फूड्स प्राइवेट लिमिटेड अने द फोटोशूट डिजिटल स्टूडियो। तो सौथी पहला आपणे सादा गरबा राउंड शुरू करीशुं। हूँ स्टार्ट कहूँ एटले आप स्टार्ट करशो। Thank you.
શેરી ગરબાના પાંચમા દિવસે આપણે બાલાજી રોડ ખાતેના ગાયત્રી મંદિરની ખૂબ જ સુંદર મજાની બહેનોએ ગરબા અને રાસની પ્રતિયોગિતામાં ભાગ લીધો છે અને તેઓએ સુંદર મજાની માટલી પણ શણગારી છે. આવો જે બહેને માટલીનો શણગાર કર્યો છે તે બહેનશ્રી પાસેથી જાણીએ કે તેઓએ આ માટલી કેવી રીતે બનાવી છે અને માટલી બનાવવાનું સ્પેશિયલ નવરાત્રિમાં શું મહત્વ હોય છે. આપનું નામ જણાવજો. ચૈતાલી જરીવાલા જી. આપને આ માટલીમાં શું શું ઉપયોગ કર્યો છે? મોતી, સ્ટોન, ડાયમંડ, આભલા. કેટલો ટાઈમ લાગ્યો છે તમને આ માટલી બનાવતા? લગભગ છ કલાક. છ કલાક જેવો સમય લાગ્યો છે અને અંદર કંઈક દીવા જેવું પણ મૂકવાની પ્રથા હોય છે તો એના વિશે આપ કંઈક જણાવશો? એમાં શું, એ તો મેઇન નવ દિવસના પ્રોગ્રામ કરે ને એમાં માટલીમાં અંદર દીવો મૂકે છે. આ તો એક દિવસનું ખાલી સેમ્પલ એના માસે એટલે અમે ખાલી. જી દર્શક મિત્રો, આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ચેનલ સુરત અને ગુજરાત ગાર્ડન આયોજિત આ શેરી ગરબા સ્પર્ધા એક પારંપરિકતા આપણી જે છે ગુજરાતની તે જાળવી રાખવાની કોશિશ છે અને એવી જ કોશિશ એટલે અંબાજી રોડ અને બાલાજી રોડનો આ વિસ્તાર કે જ્યાં સાક્ષાત અંબાજી માતાનું મંદિર છે ત્યાંની બહેનોએ ખૂબ જ સુંદર મજાના ગરબા રાસ અને માટલી શણગારનું આયોજન કર્યું છે. આપણે એમની માટલી શણગાર જોયો, તેમણે ખૂબ જ સુંદર મજાની માટલી શણગારી છે અને હવે આપણે સૌ માણીએ તેમની રાસ રમઝટ. Thank you.
નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સુરત અને ગુજરાત ગાર્ડન આયોજિત શેરી ગરબા સ્પર્ધાના પાંચમા દિવસે આપણે ગાયત્રી માતાના મંદિર રોડ મંદિરમાં બાલાજી રોડ ખાતે ઉપસ્થિત છીએ. અહીંયાની બહેનોએ ખૂબ જ સુંદર મજાના ગરબા પણ ગાયા, રાસની રમઝટ પણ બોલાવી દીધી, તેઓએ ખૂબ જ સુંદર મજાની માટલી અને આરતી પણ શણગારી છે. આવો આપણે જે બહેને આરતી બનાવી છે તેમની પાસેથી જાણીએ કે તેમણે આરતી કેવી રીતે બનાવી છે અને એમાં શું ઉપયોગ કર્યો છે. તમારું નામ જણાવશો? ભાવિકા પંડ્યા. હા, તમને શું બનાવ્યું છે આરતીમાં? આરતીમાં મેં પહેલાં તો યુઝ કર્યું છે ઘરમાં જે હળદર વાપરતા હોય છે તે ટર્મરિક, અને આ છે લાલ આપણે કંકુ જે વાપરીએ છીએ એ. હવે પહેલાં સૌપ્રથમ મેં આરતીમાં શું કર્યું છે કે પહેલાં દીવા બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે, એમાં અલગ અલગ એક બાજુ હળદર અને એક બાજુ કંકુ બંનેને અલગ અલગથી લોટ બાંધ્યો છે. પછી આરતીમાં એક બાજુ છે તે પહેલાં સ્ટાર્ટિંગમાં મેં કર્યું છે હળદરવાળું, એટલે પહેલાં ઘી અંદર લગાવ્યું છે જેથી આ એનો બેઝ છે ચોંટી જાય, એટલે ઘી લગાવી છે. ઘીની ઉપર હળદર પાથરી અને એને આખી ફેરવી દીધી થાળી. સેમ બીજી બાજુ મેં આ બાજુ હળદર અહીંયા લગાવેલું છે ઘી, અને આ બાજુ કંકુ પાથર્યું છે. જ્યારે બંને બાજુ એક સરખો બેસ થઈ જાય પછી વચ્ચે મેં એને ડિઝાઇન આપી છે, અને એ પછી મેં આજુબાજુ કોર્નર સાઈડમાં ડિઝાઇન આપી છે. વચ્ચે આ જે દીવા મૂક્યા છે મેં ઘઉંના લોટના બનાવેલા, એની ઉપર મેં જે આપણા કાળા મગ આપણે રોજિંદા યુઝ કરીએ છીએ એને મૂક્યા છે, અને પછી એને આવી રીતે જે ગુલાબના અને એવા જે ગોટા અને બધા ફૂલ આવે છે એની જે ફૂલની પાંખડીઓથી ડિઝાઇન કર્યું છે. ખૂબ જ સુંદર આપણે આરતી બનાવી છે. દર્શક મિત્રો, ફરી એક વખત આપને જણાવી દઈએ, ગુજરાત ગાર્ડિયન અને ચેનલ સુરત આયોજિત શેરી ગરબા સ્પર્ધાનો આ પાંચમો દિવસ આપણે સૌ ઉપસ્થિત છીએ બાલાજી રોડ ખાતેના ગાયત્રી માતાના મંદિરે, કે જ્યાંની બહેનોએ ખૂબ જ સરસ મજાના વસ્ત્રો પરિધાન કરીને જે ગરબાનું પ્રતિક એટલે બાંધણી કહેવાય છે એવા ખૂબ જ સુંદર વસ્ત્રો પરિધાન કરીને આપણે ગરબાના ટાલે દોડાવ્યા છે, અને રાસની રમઝટ પણ ખૂબ જ સુંદર માણી છે. હવે થોડીક જ વારમાં આપણે એમનું રિઝલ્ટ જાહેર કરીએ. નંબર 9 નંબર 9 તમે એક્શન સાચવો.
ઇન્ટ્રાસ સંસન બેસ્ટ કપલ એટલે તમે જોડી મારા મહેમાન કે બેસ્ટ કપલ મેં એનું નામ આપ્યું છે ફર્સ્ટ પ્રાઇઝ નંબર 11 નંબર 11 बेस्ट कपल सेकंड प्राइज नंबर 41 41 नंबर की जोड़ी आपसे હવે રાજ સમજણ બેસ્ટ કપલમાં અમે એ આશ્વાસન પ્રાઇઝ પણ આપ્યા છે નંબર 10 નંબરની જોડી